જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય ગણિત. કયો વિષય ભણવાનો છે? ગણિત. આપણે ગણિતમાં આગળ શું શીખી ગયા? તો કે આપણે ગણિતમાં આગળ આપણે ચડતો અને ઉતરતો ક્રમ શીખી ગયા. તો આજે આપણે શું શીખવાનું છે? સરવાળાના દાખલા. શું શીખવાનું છે? સરવાળાના દાખલા. તો સરવાળાના દાખલા આપણે ગણિતની નોટમાં લખવાના છે. તો તમારે કઈ બુક કાઢવાની છે? ખાનાવાળી. કઈ બુક કાઢવાની છે? ખાનાવાળી. ચાલો બધા બાળકો મારી સાથે ખાનાવાળી નોટ કાઢશે અને એમાં હું લખાવું એમ તમારે લખવાનું છે. તો ચાલો ખાનાવાળી નોટમાં તમારે નવા પેજ પર લખવાનું છે. ક્યાં લખવાનું છે? નવા પેજ પર. ચાલો નવું પેજ કાઢો અને આપણે સૂચના મારવાની છે. સૂચના મારો. તમારે વાંચ્યાની અંદર સૂચના મારવાની છે. પ્રશ્ન 10 શું લખવાનું છે? પ્રશ્ન 10 પછી બાજુના ખાનામાં લખો 11. પછી એની બાજુના ખાનામાં લખો 11 થી. શું લખવાનું છે? 11 થી. પછી 20. 20 ત્યાર પછી એક ખાનું છોડી દેવાનું. શું કરવાનું છે? એક ખાનું છોડી દેવાનું છે. પછી બાજુના ખાનામાં લખો નને કાનો ના. પછી પાછું એક ખાનું છોડી દેવાનું છે. હું જ્યાં ચોપડી કરું ત્યાં તમારે શું કરવાનું છે? ખાનું છોડવાનું છે. પછી ખાનું છોડીને લખો સરવાળા. શું લખવાનું છે? સરવાળા. સમજ પડી ગઈ? ત્યાર પછી આપણે શું કરીશું? સૂચના મારીને એક લીટી આપણે છોડી દેવાની છે. શું કરવાનું છે? એક લીટી છોડી દેવાની છે. હવે લીટી છોડીને આપણે બીજી લીટીમાં શું લખવાનું છે? તો કે દાખલા લખવાના છે. હવે અહીંયા આપણો જ્યાં હસ્યો છે ત્યાંથી બાજુના ખાનામાં આપણે લખવાનું છે, પણ એક લીટી છોડીને લખવાનું છે. તો લખો બગડે બે. શું લખવાનું છે? બગડે બે. અને બેની નીચેના ખાનામાં લખો નવ વડે નવ. અને નવ કરીને નીચેના ખાનામાં આપણે શું કરવાનું છે? બોક્સ. અને આ કયા દાખલા છે? તો કે સરવાળાના. તો આપણે હાસ્યમાં શું કઈ નિશાની કરીશું? સરવાળાની. કઈ નિશાની કરવાની છે? સરવાળાની. તો ચાલો આપણે આ સરવાળો શીખીશું. તો બધાએ મારી સાથે શીખવાનો છે. અહીંયા બે આપ્યા છે અને નીચે કેટલા આપ્યા છે? નવ. તો નવ આપ્યા છે તો આપણે કેટલા મીંડા કરીશું? નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીંયા બે છે તો આપણે ક્યાંથી ગણવાની શરૂઆત કરીશું? ત્રણથી. તો આપણે ત્રણથી ગણીશું. ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. તો કેટલો જવાબ આવ્યો? બંને એકડા અગિયાર. તો આપણે જવાબમાં શું લખીશું? બંને એકડા અગિયાર. સમજ પડી ગઈ? ત્યાર પછી બીજો દાખલો આપણે ગણીશું. હવે આપણે આ દાખલો ગણ્યો તો બાજુમાં એક ખાનું છોડી દેવાનું છે. બેની બાજુમાં પણ એક ખાનું છોડવાનું અને નવની બાજુમાં પણ એક ખાનું છોડવાનું છે. ત્યાર પછી અહીંયા હું બે ચોપડી કરું તો બે ખાના છોડવાના. કેટલા? બે. હવે અહીંયા બેની બાજુમાં બે ખાના છોડીને લખો પાંચ અને પાંચ.
શું લખવાનું છે 5 એટલે 5 પછી 9 ની બાજુમાં એક ખાનું છોડીને આપણે વત્તાની નિશાની કરવાની છે અને 5 ની નીચે લખો 7 શું લખવાનું છે 7 7 લખીને આપણે નીચે ચોરસ બોક્સ બનાવવાનું છે હવે આપણે આ દાખલો ગણીશું તો ઉપર 5 આપ્યા છે તો નીચે કેટલા મીંડા કરવાના 7 કેટલા કરીશું 7 તો 1 2 3 4 5 6 અને 7 હવે અહીંયા ઉપર 5 છે તો આપણે ક્યાંથી ગણવાની શરૂઆત કરવાની 6 થી તો 6 7 8 9 10 11 12 તો કેટલો જવાબ આવ્યો એકડે બગડે 12 તો આપણે જવાબમાં શું લખીશું એકડે બગડે 12 સમજ પડી ગઈ હવે જેમ આપણે આગળ ખાના છોડ્યા એવી જ રીતે આપણે ખાના છોડતા જવાના છે તો હવે આપણે પાછળની બાજુમાં કેટલા ખાના છોડીશું તો કે 2 બે ચોકડી કરો એટલે કેટલા ખાના છોડવાના 2 બે ખાના છોડીને લખો 6 ગણે 6 પછી 7 ની બાજુમાં એક ખાનું છોડીને વત્તાની નિશાની વત્તાની નિશાની અને 6 ની નીચે લખો 9 પછી નીચે શું કરવાનું બોક્સ શું બનાવશું બોક્સ હવે ઉપર 6 આપ્યા છે અને નીચે કેટલા આપ્યા છે 9 તો આપણે કેટલા મીંડા કરીશું 9 1 2 3 4 5 6 7 8 અને 9 તો આપણે અહીંયા ઉપર 6 આપ્યા છે તો ક્યાંથી ગણવાની શરૂઆત કરીશું 7 થી 7 8 9 10 11 12 13 14 અને 15 તો આપણે જવાબમાં કેટલા લખીશું 15 કેટલા લખીશું 15 સમજ પડી ગઈ ત્યાર પછી આપણે શું કરશું નવો દાખલો લખીશું 6 ની બાજુમાં પાછા આપણે કેટલા ખાના છોડીશું 2 કેટલા ખાના છોડવાના છે 2 2 ખાના છોડીને લખો 9 એટલે 9 ત્યાર પછી અહીંયા 9 છે તો ત્યાં એક ખાનો છોડીને બાજુમાં ખાનામાં વત્તાની નિશાની શું કરવાનું છે વત્તાની નિશાની હવે 9 ની નીચે લખો 9 9 લખીને પછી નીચે શું કરવાનું છે બોક્સ તો ચાલો આપણે સરવાળો કરવાનો છે હવે અહીંયા નીચે 9 આપ્યા છે તો આપણે કેટલા મીંડા કરવાના 9 તો ચાલો હવે આપણે અહીંયા જગ્યા નથી એટલે આપણે ક્યાં મીંડા કરીશું નીચે તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો 9 મીંડા છે તો અહીંયા 9 આપેલા છે તો આપણે ક્યાંથી ગણવાના 10 થી 10 11 12 13 14 15 16 17 અને 18 તો જવાબમાં કેટલા લખવાના એકડે આખડે 18 હવે મેં ચોકડી કરી છે પણ તમારે વર્ડબુકમાં ચોકડી કરવાની નથી તો ચાલો હવે આપણે 4 દાખલા લખાઈ ગયા ત્યાર પછી નીચે એક લાઈન છોડવાની છે કેટલી લાઈન છોડવાની છે એક લાઈન સમજ પડી ગઈ હવે એક લાઈન છોડીને આપણે નીચે નવો દાખલો લખીશું તો લખો ખાનું છોડીને લખો 6 ગણે 6 6 લખીને હાંસિયામાં વત્તાની નિશાની ત્યાર પછી નીચે લખો 6 શું લખવાનું છે 6 અને નીચે શું કરવાનું છે બોક્સ શું કરવાનું છે બોક્સ તો ચાલો હવે આપણે અહીંયા 6 વત્તા 6 કરીએ તો કેટલો જવાબ આવે કે અહીંયા આપણે કેટલા મીંડા કરીશું 6 1 2 3 4 5 અને 6 તો અહીંયા 6 છે તો આપણે ક્યાંથી ગણીશું 7 થી 7 8 9 10 11
પકવવાના છે ઘાટા અને સારા સમજ પડી ગઈ ત્યાર પછી આપણે છની બાજુમાં કેટલા ખાના છોડવાના છે બે કેટલા ખાના છોડવાના બે બે ખાના છોડીને લખો ત્ર બને ત્રણ શું લખવાનું છે ત્ર બને ત્રણ ત્યાર પછી આ છની બાજુમાં એક ખાનું છોડવાનું અને પછી વત્તાની નિશાની કઈ નિશાની કરવાની છે વત્તાની કઈ નિશાની કરીશું વત્તાની ત્યાર પછી એમાં લખો ત્રણ ની નીચે લખો આઠ શું લખવાનું છે આઠ અને આઠ ની નીચે બોક્સ કરવાનું છે શું કરવાનું છે બોક્સ હવે આપણે ત્રણ વત્તા આઠ નો સરવાળો કરીશું અહીંયા ત્રણ છે અને નીચે આઠ છે તો આપણે કેટલા મીંડા કરશું આઠ એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત અને આઠ આઠ મીંડા કર્યા ઉપર ત્રણ આપ્યા છે તો આપણે ત્યાંથી ગણવાનું ચાર પાંચ છ સાત પછી આઠ નવ દસ અને અગિયાર તો જવાબ શું આવશે બંને બંને એકડા અગિયાર ત્યાર પછી આપણે કયો દાખલો કરવાનો છે નવો દાખલો શીખવાનો છે તો ચાલો હવે તમને ખબર પડી ગઈ છે ત્રણ ની બાજુમાં કેટલા ખાના છોડવાના બે કેટલા ખાના છોડવાના છે બે ત્યાર પછી લખો સાત અને સાત કેટલા લખવાના સાત અને સાત હવે આઠની બાજુમાં એક ખાનું છોડવાનું છે અને ખાનું છોડીને વત્તાની નિશાની કઈ નિશાની કરવાનું છે વત્તાની ત્યાર પછી સાતની નીચે લખો સાત અને સાત અને નીચે શું બનાવવાનું છે બોક્સ શું કરવાનું છે બોક્સ તો અહીંયા ઉપર ઉપર સાત છે અને નીચે સાત છે તો આપણે કેટલા મીંડા કરીશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત મીંડા કર્યા તો ઉપર સાત છે તો આપણે ક્યાંથી ગણીશું આઠ થી આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલા જવાબ લખવાના ચૌદ કેમ ન થાય એકડે ચોડે ચૌદ કેમ લખાય એકડે ચોડે ચૌદ ત્યાર પછી નવો દાખલો લખવાનો છે તો આપણે અહીંયા સાતની બાજુમાં કેટલા ખાના છોડીશું બે બે ખાના છોડીને પછી શું લખવાનું છે નવો દાખલો તો ત્યાં લખો પાંચ અને પાંચ અને પછી અહીંયા સાતની બાજુમાં એક ખાનું છોડીને વત્તાની નિશાની કઈ નિશાની કરવાનું છે પ્લસની કઈ પ્લસની નિશાની ત્યાર પછી છ ગળે છ અને છ ની નીચે બોક્સ કરવાનું છે શું કરવાનું છે બોક્સ તો અહીંયા ઉપર પાંચ છે અને નીચે કેટલા આપ્યા છે છ તો આપણે કેટલા મીંડા કરીશું છ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા મીંડા કર્યા અમે છ તો અહીંયા ઉપર પાંચ આપ્યા છે તો આપણે ક્યાંથી ગણવાનું છ થી છ સાત આઠ પછી નવ દસ અને અગિયાર જવાબમાં શું આવ્યું બંને એકડા અગિયાર
सुलभन छे सात अड़े सात पची हाथिया मा वत्तानी निशानी पची आठ अड़े आठ अने नीचे सुबरवान बनावानु छे बॉक्स शू करवानु छे बॉक्स तो अहीं सात छे अने नीचे आठ छे तो आपणे नीचे केटला ऊंडा करीशुं आठ एक बे त्रण चार पांच छ सात अने आठ हवे आठ ऊंडा थया तो ऊपर सात छे तो आपणे क्यांथी गणीशुं आठ थी तो आठ नौ दस अग्यार बार तेर चौद अने पंदर तो केटलो जवाब आव्यो पंदर तो पंदर केम लखाय एकडे पांचडे पंदर केम लखवाना एकडे पांचडे पंदर त्यार पछी केटला खाना छोड़ीशू सातनी बाजूमां तो के बे खाना छोड़ीशू केटला खाना बे खाना अने आठनी बाजूमां केटला खाना छोड़वाना एक समज पड़ी गई लखो एकडे मिंडे दस शू लखवानु छे एकडे मिंडे दस पछी अहीं कई निशानी करवानी वत्तानी निशानी अने नीचे लखो नौ वडे नौ अने नीचे शू करवानु छे बॉक्स तो आपणे नीचे केटला ऊंडा करीशू नौ केटला करीशू नौ एक बे त्रण चार पांच छ सात आठ ने नौ तो दस पछी केटला आवे तो के अग्यार थे आपणे गणवानुं छे अग्यार बार तेर चौद पंदर सोळ सत्तर अठार ने ओगणीस तो शुं जवाब आवे एकडे नवडे ओगणीस शुं जवाब आवे एकडे नवडे ओगणीस समज पड़ी गई ત્યાર પછી આગળનો દાખલો લખીશું તો આપણે કેટલા ખાના છોડશું 10 ની બાજુમાં 2 ખાના અને 9 ની બાજુમાં 1 ખાનું ત્યાર પછી લખો ચોગડે 4 ચોગડે 4 અને અહીંયા કઈ નિશાની વત્તાની નિશાની અને નીચે લખો 7 અને સાત અને નીચે શું બનાવવાનું છે બોક્સ તો આપણે અહીંયા સાત છે તો કેટલા મીંડા કરીશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો ઉપર ચાર આપ્યા છે તો આપણે ક્યાંથી ગણવાના પાંચ થી પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો જવાબ શું આવે બંને એકલા અગિયાર ત્યાર પછી આગળનો દાખલો લખીશું તો ચાર પછી આપણે કેટલા ખાના છોડીશું બે ખાના કેટલા ખાના બે ખાના અને સાત પછી એક ખાનું તો લખો તગડે ત્રણ કેટલા લખવાના છે તગડે ત્રણ નિશાની અને ત્રણ ની નીચે લખો નવ અને નવ અને નીચે શું કરવાનું છે બોક્સ તો ચાલો હવે આપણે નીચેની સંખ્યા છે એટલા મીંડા કરવાના છે તો કેટલા મીંડા કરીશું નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો ઉપર ત્રણ આપ્યા છે તો આપણે ક્યાંથી ગણીશું ચારથી ચાર પાંચ છ સાત અને આઠ નવ દસ અગિયાર અને બાર તો જવાબમાં શું આવે એકડે બગડે બાર તો સમજ પડી ગઈ આજે આપણે કેટલા દાખલા શીખ્યા
बार बार ना